સામાન્ય રીતે જ્યારે કોઈ દીપડો આદમખોર બને ત્યારે તેને પકડવાની કવાયત હાથ ધરાતી હોય છે, પણ દાહોદમાં તો એક દીપડાને ઠાર મારવા માટેની પણ પરવાનગી લેવાઈ ગઈ છે અને બસ હવે તક તો ઘડાઈ રહ્યો છે ઠાર મારવાનો. દાહોદ જિલ્લાનો ધાનપુર તાલુકો, અહીં વન વિભાગની ટીમ કામે લાગી છે. એક માનવ ભક્ષી દીપડાને શોધવાની આ કવાયત છે. આ માનવ ભક્ષી બની ગયેલા આ દીપડાએ 6 દિવસમાં 5 વ્યક્તિ પર હુમલો કર્યો છે અને 2 કિશોરી સહિત 1 મહિલાને મોતને ઘાટ ઉતારી છે. દીપડો માનવ ભક્ષી બનતા જ વન વિભાગ એક્શનમાં આવ્યું છે. જંગલ વિસ્તારમાં કેમેરા ટ્રેપ ગોઠવાઈ ગઈ છે. દીપડાના આવવાની સંભવિત જગ્યાઓ પર 8 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે અને વન વિભાગના 150 જેટલા કર્મચારીઓ શોધી રહ્યા છે આદમખોર દીપડાને. એ માટેનો પ્રયત્ન છે, પાંજરું પણ મૂકીશું. જે બાઈનું મરણ થયેલું છે એમના કપડાં પણ અમે મેળવ્યા છે અને એના અંદર લોહીના ડાઘ છે, લોહીની સુગંધથી અને એના અંદર બીજું જે વધારાનું માંસ મટન નાખી અને જે પણ અમે પ્રયત્ન કરીશું એમાં મને લાગે છે કે જો આ વિસ્તારમાં એનું ફેરણું રહેશે તો પૂરેપૂરી સંભાવના છે કે એ પાંજરા તરફ આકર્ષાશે અને એની સુગંધથી એ ચોક્કસ પાંજરામાં પુરાઈ શકે. દીપડાએ છેલ્લા 6 દિવસમાં હુમલો કરીને દાહોદ પંથકમાં રીતસરનો હાહાકાર મચાવ્યો છે. દીપડાના ડરથી લોકો ફાફડી રહ્યા છે. આ આદમખોરે કોટંબી ગામની એક બાળકી પર હુમલો કર્યો હતો. 9 વર્ષની બાળકીને જંગલમાં ખેંચી જઈ મોતને ઘાટ ઉતારી. તો પુનાકોટા ગામે ઢોર ચરાવવા આવેલી બાળકી પર હુમલો કર્યો. 11 વર્ષની બાળકીનું સારવાર પહેલા જ મોત થઈ ગયું. કોટંબી ગામના આંગણે સુતા વૃદ્ધા પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. માનવ ભક્ષી દીપડાએ ડુંગરી ગામ નજીક બાઇક ચાલક પર હુમલો કર્યો હતો. તો જંગલમાં લાકડા વીણવા ગયેલા ભાણપુર ગામના 1 64 વર્ષીય વૃદ્ધા પર પણ હુમલો કર્યો અને તેમાં તેનું મોત થઈ ગયું. આ દહેશત હવે ખૂબ જ વધી ગઈ છે, એટલે જ ધાનપુરના જંગલ વિસ્તારમાં દીપડાને શોધવા માટે સાસણગીરથી વન્ય પ્રાણી ટ્રેકિંગ ટીમને બોલાવવામાં આવી છે. વન વિભાગે હથિયારધારી જવાનો સાથે દીપડા પર નજર રાખવાનું શરૂ કર્યું છે. બસ હવે રાહ જોવાઈ રહી છે, આદમખોર આવે અને તેને ગોળીએ દેવાય. અત્યારે આ જે ઘટના બની હતી તે જગ્યાએ એક માછડો ઊભો કરવામાં આવી રહ્યો છે અને તેની ઉપરથી પણ દીપડાને નજર રાખવા માટે અને તેને ઝડપી પાડવા માટેના જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દાહોદ દ્વારા રાજ્ય સરકાર પાસે આ દીપડો માનવ ભક્ષી થતો હોય તેને શૂટ કરવા માટેની પણ પરવાનગી માંગવામાં આવી છે અને એ પરવાનગી આવી ગઈ હતી. દીપડાને એક શૂટર ટીમ બોલાવી અને દીપડાને ટ્રેક કરી તેને શૂટ કરવા માટે પણ દાહોદ વન વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. નિકુંજ પટેલ, TV9 દાહોદ.